નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત, આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ. સત્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખીશું સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન પાર્ટ 3, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું પ્રશ્ન નંબર 18 થી લઈ તો પ્રશ્ન નંબર 24 સુધી. તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 18, ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્તિજિયન સંજ્ઞા પ્રણાલી સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધું ફક્ત સમજો, વાંચવાનું છે, પણ એ પહેલાં હું તમને સમજાવી દઉં. આ એક અરીસો લઈ લો, એમ એન લઈ લો, એક્સ ડેશ એક્સ એ મુખ્ય અક્ષ લઈ લો, આ બધું અહીંયા તમારે લખી નાખવાનું. આવા ઘણા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, જે હું ફક્ત આકૃતિ ઉપરથી આજે તમને સમજાવીશ. બરાબર, અહીંયા આપણે વસ્તુ એ બી મૂકેલી છે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે, તમારે બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક છે આપણું આ મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની ઉપર જો વસ્તુ આવે બરાબર, તો એની ઊંચાઈ હંમેશા ધન લેવાની. બરાબર, બીજું મુખ્ય અક્ષથી ડાભી બાજુ જે અંતર લઈએ, એટલે કે અહીંયા ધારો કે આ વસ્તુ અંતર કહેવાય, તો એને ઋણ લેવાનું. અને જો જમણી બાજુનું અંતર લઈએ વિદ્યાર્થી મિત્રો, તો એને હંમેશા ધન લેવાનું. બરાબર, આ યાદ રાખજો. હવે નીચેની તરફ આવો, તો આ મુખ્ય અક્ષ છે, એની નીચે પ્રતિબિંબ મળે તો એની ઊંચાઈ હંમેશા ઋણ લેવાની. બરોબર, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ થઈ ગઈ તમારી કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ. તો ડાયાગ્રામ ઉપરથી જ તમે આને મોઢે કરી દેજો. આ પ્રશ્ન બી પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે, તમે આરામથી લખી શકશો. ચલો વિદ્યાર્થી મિત્રો, હું તમને વિગતવાર આને જરાક સમજાવી દઉં ફટાફટ, કોઈ ટોપિક રહી જતો હોય તો અંદર આવી જાય. બરાબર, આમ તો મેં ના પાડી હતી, પણ ફટાફટ ફટાફટ લઈ લઈએ. ચલો, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્તેજિયન યામ પદ્ધતિ અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. તો જે ધ્રુવ લો એને ઉગમ બિંદુ કહેવાય. તમારા માટે આ શોર્ટ ક્વેશ્ચન્સ પણ બની જશે. ત્યારબાદ આપણે મુખ્ય અક્ષ લીધો, જેને આપણે નામ આપ્યું એક્સ ડેશ એક્સ. આ તમે જોઈ શકો છો. બરાબર, અક્ષ લઈશું એને આપણે વાય અક્ષ તરીકે લઈશું. એ મુખ્ય અક્ષને લંબ દોરવામાં આવે છે. બરાબર, સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો, કાર્તેજિયન યામ પદ્ધતિ એટલે તમે નવમા ધોરણની અંદર આ ચેપ્ટર કદાચ શીખ્યા હો, નવા કોર્સમાં નીકળી ગયું હોય. બરાબર, પણ કાર્તેજિયન યામ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો એટલે જે એક્સ અક્ષ ને વાય અક્ષના તમે જે આલેખો દોરો છો, એ આ દ કાર્તે નામના ગણિતશાસ્ત્રીએ શોધ્યા હતા, માટે એને કાર્તેજિયન યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે જ્યાં કાર્તેજિયન યામ પદ્ધતિ આવે ત્યાં તમારે એક્સ અક્ષ ને વાય અક્ષ સમજી જ લેવાના. હવે સંજ્ઞા પ્રણાલી જોઈ લો. વસ્તુઓ હંમેશા અરીસાની ડાબી બાજુ લેવામાં આવે છે, તમે આ જોઈ શકો છો, એ બી આપણી વસ્તુ છે. બરાબર, અને એના ઉપરથી આવતો પ્રકાશ અરીસાની ડાભી બાજુથી આપાત થાય છે, એટલે અહીંયાથી આમ પ્રકાશ આપાત થાય, એટલે આપાતની દિશા આપણી હંમેશા ડાભી બાજુથી આમ જમણી બાજુ તરફ જશે. બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. આ મુખ્ય અક્ષ છે, તો અહીંયા ધ્રુવથી અને સમાંતર આ અંતર માપવામાં આવે કે આ અંતર કેટલું છે. બરાબર, તો લેફ્ટ તરફનું જે અંતર આવશે એ ઋણ આવશે. ઉગમ બિંદુથી જમણી બાજુ માપેલ બધા જ અંતરો ધન લેવામાં આવે છે, એટલે અહીંથી આમ માપો તો એ જો અહીંયા ધનની નિશાની કરેલી છે, અને આપણે ડાબી બાજુ લઈશું તો એને ઋણ લેવામાં આવે છે, એટલે અહીંયા માઇનસની નિશાની કરેલી છે. બરાબર, તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે આપણે યાદ રાખવાનું હોય છે. ત્યારબાદ છે મુખ્ય અક્ષની લંબરૂપે ઉપરની તરફ વાય અક્ષની દિશા, એટલે જે આ ઉપરની દિશા છે વિદ્યાર્થી મિત્રો એને ધન લેવાની. બરાબર, વાય અક્ષની આપેલી ઊંચાઈ ધન લેવામાં આવે છે, અને જો વાય અક્ષની નીચેની તરફ આવીએ આપણે તો એને આપણે ઋણ ઊંચાઈ લઈશું. બરાબર, એટલે માઇનસ વાય અક્ષની દિશામાં, પ્લસ અને માઇનસ એટલે કે વાય અને વાય ડેશ, તમને ખ્યાલ હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે ગ્રાફ દોરીએ છીએ તો આપણે વાય ધન લખીએ છીએ, અને અહીંયા વાય ડેશ ઋણ લખીએ, અહીંયા એક્સ ડેશ ઋણ લખીએ, અને અહીંયા એક્સ ધન લખીએ. બસ એ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો, આ બાજુ ઋણ, આ બાજુ ધન, આ બાજુ ધન, અને આ બાજુ ઋણ, સેમ ટુ સેમ છે. એ જ તમે ખાલી આ યાદ રાખશો તો તમને આ ઓટોમેટિક યાદ રહી જશે. આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે બહુ સારી રીતે. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે કે પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19 છે વિદ્યાર્થી મિત્રો, અરીસાનું સૂત્ર એટલે શું, તેને ગાણિતિક સ્વરૂપમાં લખો. પહેલા 5 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા અરીસા અને લેન્સનું સૂત્ર. એક તો આવે આવે અને આવે જ 110% વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સમાં પૂછાતા હતા. બરાબર, બેમાંથી કોઈ એક આવી જાય તો બહુ જ ઇઝી પડતું હતું વિજ્ઞાનનું પેપર. જો આવા અમુક પ્રશ્નો ફિક્સ હતા કે લગભગ એક્ઝામમાં આવતા જ હોય. એક બોક્સાઇટનું એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ હતું જે વારંવાર પૂછાતું હતું, ફીણ ઉત્પલન પદ્ધતિ પૂછાતી હોય, આવા બધા અમુક ક્વેશ્ચન્સ હતા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હતા. હવે પેપર સ્ટાઇલો ચેન્જ થઈ ગઈ, કોર્સ ચેન્જ થઈ ગયો, ફર્સ્ટ એક જ પેપર ગયું છે, બીજું હમણાં હવે જુલાઈમાં જ હશે,
એ બધા પેપરો જ્યારે તમે ભેગા કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ઓટોમેટિક આઈએમપી મળી જાય કે આવા આવા ક્વેશ્ચન્સ બોર્ડની અંદર પૂછાતા હોય છે. હવે આ ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો ભૂતકાળમાં આઈએમપી હતો પણ અત્યારે નથી એમ કહી શકાય, પરંતુ તમે એવું ના સમજતા કારણ કે આ પ્રશ્નની અંદર ફક્ત આટલો ક્વેશ્ચન્સ બે માર્ક્સમાં પૂછી શકે છે, તો એ પણ તમારે યાદ કરી દેજો. બરાબર, તો અરીસાનું સૂત્ર એટલે શું તેને ગાણિતિક સ્વરૂપમાં લખો. તો વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે કે અરીસાનું સૂત્ર. બરાબર, એ અરીસાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે મોઢે કરી દેવાનું, વન અપોન વી પ્લસ વન અપોન યુ બરાબર વન અપોન એફ, એટલે કે આ રહે. બરાબર, જ્યાં યુ શું કહેવાય, તો આ ઉપર જે લખ્યું હતું એ જ છે, વસ્તુ અંતર. વી શું કહેવાય, પ્રતિબિંબ અંતર. અને એફ એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ. તો આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો જ્યારે લખવાની તમે આટલું લખીને આવો તો તમારા પૂરા બે માર્ક્સ આવે નહીં, ધ્યાન રાખજો. તમારે કમ્પ્લીટ પોર્શન લખવો પડે. એ લોકો તમને આ રીતે માર્ક્સ આપતા હોય છે કે આટલું તમે લખ્યું હોય તો એક માર્ક્સ, આ લખ્યું હોય તો અડધો માર્ક્સ, અને આટલું લખ્યું હોય ત્યારે અડધો માર્ક્સ. તો જો તમે આ વસ્તુ ના લખ્યું હોય તો તમારો દોઢ માર્ક્સ જ આવે બે માર્ક્સનો ક્વેશ્ચન્સ હોય તો આ ધ્યાન રાખજો. બરાબર, અને એક માર્ક્સનો ક્વેશ્ચન્સ હોય તો ભાઈ આને અડધો કરી દે અને આ રહ્યો બંને થઈને અડધો માર્ક્સ. પણ ટૂંકમાં તમારે લખવાનું પૂરેપૂરું. જો તમે કોઈ જગ્યાએ કટિંગ કર્યું અથવા તો ઓછું લખવાનો પ્રયત્ન કર્યો તો માર્ક્સ કપાઈ જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે પ્રશ્ન નંબર 19. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20 છે વિદ્યાર્થી મિત્રો, અરીસા વડે મળતી મોટવણી વિશે ટૂંકનો જ લખો. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો હું તમને આના શોર્ટમાં સમજાવી દઈશ. બરાબર, મોટવણી એમ બરાબર એચ ડેસ અપોન એચ, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. હવે તમે કાર્તિજિયન યામ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો શીખીને આવ્યા કે નહીં, તો પ્રતિબિંબની ઊંચાઈ નીચે મળે અને વસ્તુની ઊંચાઈ ઉપર મળે, તો ઉપરવાળી ઊંચાઈઓ ધન હતી અને નીચેવાળી ઊંચાઈ ઋણ હતી. તો આ માઇનસ થઈ જાય ને આ પ્લસ થઈ જાય. બરાબર, હવે અહીંયા ધ્યાન રાખજો, આ માઇનસ છે આ પ્લસ છે, તો તમારો એચ ડેસ માઇનસ અપોન એચ પ્લસ. શેમાં આવે ખબર છે? આ વાસ્તવિક પ્રતિબિંબના આવે, વાસ્તવિક. હવે આભાસી પ્રતિબિંબ હોય પાછળની બાજુ મળે, બરાબર, અને ઉપરની તરફ મળે, તો આભાસીની અંદર આ બંને પ્લસ થઈ જાય. તો તમારી મોટવણી એમ પ્લસ જવાબ આવે. તો તમારે સમજવાનું કે આ પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ છે. જો મોટવણી વિદ્યાર્થી મિત્રો ઋણ મળતી હોય તો તમારે સમજી લેવાનું કે આ વાસ્તવિક પ્રતિબિંબ છે. પ્રશ્નની વિગતવાર ચર્ચા કરું છું વિદ્યાર્થી મિત્રો, પણ પહેલાં હું તમને સમજાવી દઉં કે એક માર્ક્સ માટે આપણાને શું પૂછાઈ શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની વિગતવાર ચર્ચા કરી લઈએ. બરાબર, અહીંયા તમને આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે. જો ગોલી અરીસા વડે મળતી મોટવણી એ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણું વિવર્ધિત છે તેનો સંબંધ દર્શાવે છે, મતલબ કેટલું નાનું મોટું છે, કેટલા પ્રમાણમાં છે. બરાબર, એ દર્શાવે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. આ એક વ્યાખ્યા આવી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. મોટવણીને એમ વડે દર્શાવવામાં આવે છે. જો વસ્તુની ઊંચાઈ એચ હોય અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ હોય તો ગોલીય અરીસાની મોટવણીના સૂત્ર નીચે મુજબ આપણાને મળશે. એમ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની ઊંચાઈ અપોન વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ વાસ્તવિક માટે ઋણ હોય તો માઇનસ એચ ડેસ અપોન એચ થઈ જાય, અને આભાસી માટે એ ધન હોય એટલે આપણી મોટવણી ધન મળશે. આ તમારે ખાલી શોર્ટમાં યાદ રાખવાનું છે. મોટવણી એમ એ વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી સાથે સંબંધ ધરાવે છે, જે નીચે મુજબ દર્શાવી શકાય. તો મોટવણી એમ બરાબર થશે માઇનસ વી અપોન યુ. બરાબર, આ તમારું બીજું સમીકરણ. આ બંને સમીકરણો યાદ રાખજો. તમને દાખલો પણ બનાવીને પૂછી શકે છે, અને એ દાખલો પૂછાય તમારે મોટવણીનો, તો તમારે આ બંને સૂત્રોમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનો રહેશે. સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હોવાથી, ધ્યાન રાખજો, મુખ્ય અક્ષની ઉપર રાખવાની હોવાથી વસ્તુની ઊંચાઈ એચ ઉપરની તરફ આપવામાં આવે છે, તેથી તેનું મૂલ્ય ધન લેવામાં આવે છે. કાર્તેજિયન યામ પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આ લખ્યું. આભાસી પ્રતિબિંબની ઊંચાઈ એચ ધન, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ એચ ઋણ લેવામાં આવે છે. પ્રતિબિંબની ઊંચાઈ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ આપણને વસ્તુની આગળ મળે, એટલે કે વસ્તુ સાઈડ મળે અને નીચેની તરફ ઉલટું મળે. બરાબર, માટે નીચેની તરફ મળતું હોવાથી એ ઋણ બની જાય છે. મોટવણીના મૂલ્યમાં ઋણ ચિહ્ન પ્રતિબિંબ વાસ્તવિક સૂચવે છે, અને મોટવણીમાં ધન ચિહ્ન, બરાબર, ઋણ ચિહ્ન એ વાસ્તવિક
અને ધન ચિહ્ન આવે તો તમારે આભાસી સમજવાનું, એ મેં તમને અહીંયા ઓલરેડી સમજાવી દીધા. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે માઇનસ કેમ આવશે અને પ્લસ કેમ આવશે. તો આઈ હોપ કે તમને મોટવણી વિશે પ્રશ્ન બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. ચલો આ પ્રશ્ન વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે, એટલે તમારે જાદુ જ શીખવાનું છે ખાલી. બરાબર, પાણી ભરેલા કાચના પહેલામાં અંશતા ડૂબાડેલા પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ વાંકી વળેલ શા માટે દેખાય છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, આ પ્રયોગ ઘરે કરી જ દેવાનો છે. આરામથી બધા જ વિદ્યાર્થીઓ પ્રયોગ કરજો, ફરજિયાત હું કહીશ, કારણ કે આ તમને એક્ઝેક્ટલી આ રીતે જ દેખાશે. બરાબર, તમારે અહીંયા સુધી પાણી ભરી દેવાનું, પેન્સિલ મૂકવાની, ઉપરથી અહીંયાથી તમે જોવા પ્રયત્ન કરશો વિદ્યાર્થી મિત્રો તો મે બી તમને કદાચ સરખી રીતે ના દેખાય, ધ્યાન રાખજો. બરાબર, તમારે આ ક્યાંથી જોવાનું તમને સમજાવું, તમારે એક્ઝેક્ટ આ ધારની સામે જોવાનું. બરાબર, ગ્લાસ રાખીને તો જ તમને વ્યવસ્થિત રીતે જોવા મળશે. તો અહીંયા તમારે આંખની ધાર રાખવાની, આપણી સામે ગ્લાસ લાવી અને બિલકુલ સામે જોવાનો, તો તમને આ રીતે પેન્સિલ તૂટેલી જોવા મળશે અને ત્યારબાદ તમે પેન્સિલને બહાર કાઢશો તો એ પેન્સિલ આખી થઈ જશે. બરાબર, મેં તમને કીધું હતું એ પ્રમાણે તમે નાના છોકરાઓ સામે આ રાખીને એક જાદુ બતાવી શકો છો, ખુશ થઈ જાય છોકરાઓ. બરાબર, પણ ગ્લાસ તૂટી ના જાય એનું ધ્યાન રાખજો, નહીં તો તમારી મમ્મી મારશે તમને, જોડી તૂટી જાય ને. બરાબર, ચલો, પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે પાણીની સપાટી આગળથી વક્રીભવન પામે છે. વક્રીભવનની ઘટના સમજાવતો હતો ત્યારે મેં તમને આ કીધું હતું. બરાબર, અહીંયાથી પ્રકાશના કિરણો જેવા અંદર એન્ટર થાય વિદ્યાર્થી મિત્રો, એટલે એ શું થાય, વાંકા વળે. હવે વાંકા કેવી રીતે વળે છે એના માટે આપણે આગળ ક્વેશ્ચન્સ જોઈશું, એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. વક્રીભવન બાદ આપણી આંખ તરફ આવતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીના બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. તો અહીંયાથી જે પ્રકાશના કિરણો આપણી આંખમાં આવશે વિદ્યાર્થી મિત્રો, એ અલગ પ્રકારે આવશે અને આટલા ભાગના છે એ વક્રીભવન પામીને આવશે. એટલે આ ભાગ છે આપણાને થોડોક દૂર દેખાય, તો આ ભાગ આપણાને આમ જે સળંગ દેખાવો જોઈએ એ દેખાતો નથી. તેના કારણે પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ વાંકી વળેલી છે તેમ દેખાય છે. વાંકી વળેલી શું વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તમને તૂટેલી જ હોય એવું લાગશે. બરાબર, તમે આ પ્રયોગ ઘરે કરી જોજો, તમને બહુ જ સારી રીતે ખ્યાલ આવી જશે. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 22. પ્રશ્ન નંબર 22 શરૂ કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એક અગત્યની નોંધ જોઈ લઈએ. અક્ષરોની ઉપર કાચનો સ્લેબ રાખીને જોતા અક્ષરો ઉપર તરફ ખસેલા જોવા મળે છે. કાચનો સ્લેબ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો તમારા ઘરે જો કાચની ટીપાઈ હોય તો તમે જે ઉપર કાચ મૂકો છો એને કહેવાય કાચનો સ્લેબ. બીજી વસ્તુ તમને કહું કે માની લો તમે કોઈ જગ્યાએ ખરીદી કરવા ગયા હોય તો તમે કાચના દરવાજા જોયા હશે જાડા જાડા, એ કાચના દરવાજામાંથી આપણે એક ટુકડો કાપી નાખીએ લંબચોરસ કેવો, તો એ થઈ જાય કાચનો સ્લેબ, જેને આપણે એક વજનિયા તરીકે મૂકતા આવીએ છીએ પેપર વેઇટ તરીકે. બરાબર, કે પત્તા ઉડી ના જાય એટલા માટે, તો એ કાચનો સ્લેબ છે. બતાવું તમને, જો આ રહ્યો, આને કહેવાય કાચનો સ્લેબ. બરાબર, આવો તમારા ઘરે જો કાચનો સ્લેબ હોય તો તમે આગળ એક પ્રયોગ આવશે એ પણ કરી શકો છો. પાણી ભરેલા કાચના પ્યાલામાં સિક્કો ઉપર તરફ ખસેલો દેખાય છે, આ પણ પ્રયોગ ઘરે જઈને કરજો. બરાબર, પેન્સિલની અણી તમે કાઢી લઈ, પેન્સિલ કાઢી લીધા પછી ત્યારબાદ હવે સિક્કો નાખજો તો તમને પાણીમાં સહેજ ઉપરની તરફ દેખાશે. તમે સિક્કો નીચે મૂકશો ને ગ્લાસમાં તો પણ તમને એવું જ લાગશે કે જાણે ગ્લાસની અંદર છે. તમારે ગ્લાસની નીચે સિક્કો મૂકવાનો, એના ઉપર ગ્લાસ મૂકવાનો, એની અંદર પાણી ભરેલો ગ્લાસ મૂકજો. બરાબર, તો પાણી ભરેલો ગ્લાસ મૂકશો તો તમને એમ લાગશે કે સિક્કો પાણીની અંદર છે, ગ્લાસની અંદર. એ તમારા માટે બીજું જાદુ થઈ ગયું અને તમે એને બતાવી શકો છો નાના છોકરાઓને. પછી ધીમે ધીમે એ ગ્લાસ હટાવવાનો અને સિક્કો નીચેથી ગાયબ કરી દેવાનો, એને ખબર ના પડે એમ કે સિક્કો ક્યાં ગયો, શોધીને બતાવો. બરાબર, તો આ રીતે તમે એક બીજો પ્રયોગ કરી શકો છો, જાદુ કરી શકો છો એમ કહીએ તો ચાલે. પાણી ભરેલા કાચના પ્યાલામાં લીંબુ નાખી બાજુએથી જોતા તે મૂળ કદ કરતાં મોટું દેખાય છે, આ પણ પ્રયોગ કરજો વિદ્યાર્થી મિત્રો. અંદર લીંબુ નાખવાનું તો તમને નાનું લીંબુ હોય મોટું થઈ જશે. ઉપરાંત અલગ અલગ માધ્યમોમાંથી જોડ માટે આ અસરનું પ્રમાણ અલગ અલગ હોય છે. અલગ અલગ માધ્યમો એટલે હવા, કાચ, પાણી, કેરોસીન, પેટ્રોલ, જે બી પારદર્શક પ્રવાહી છે
એની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રયોગો કરો તો બધાની વક્રી ભવનાંક જુદો જુદો હોવાના કારણે બધામાં તમને અલગ અલગ પ્રકારે ચિત્રો અથવા તો અલગ અલગ પ્રકારે એ પેન્સિલ તૂટેલી જોવા મળશે. દાખલા તરીકે હવા અને પાણીની જોડ કરતાં હવા અને કેરોસીન ટર્પેન્ટાઇનની જોડ સાથે પેન્સિલનું વાંકા વળવાનું પ્રમાણ અલગ હોય છે. બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ પારદર્શક પ્રવાહી લઈ લો, એની અંદર તમે પેન્સિલ મૂકશો તો એ અલગ અલગ પ્રકારે તમને વળાંક લીધેલો હોય તેવું જોવા મળશે. આ જ પ્રમાણે તળિયે સિક્કો ધરાવતા કાચના પ્યાલામાં પાણીના બદલે બીજું કોઈ પ્રવાહી ભરવામાં આવે તો સિક્કાનું ઉપર તરફ ખસવાનું પ્રમાણ બદલાઈ જાય છે. બરાબર, અલગ અલગ પ્રકારે જો તમારા ઘરે પ્રવાહી હોય તો તમે એ પ્રયોગ કરી શકો છો. આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ ત્રાસી દિશામાં એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે બીજા માધ્યમમાં પ્રકાશના પ્રસરણની દિશા બદલાઈ જાય છે. આ બદલાવને બે માધ્યમોને જોડતી સપાટી આગળ થાય છે. બરાબર, જ્યાં બે માધ્યમો જોડાતા હોય એ સપાટી આગળ વિદ્યાર્થી મિત્રો આ ઘટના બને. જેમ આપણે ગ્લાસની અંદર પાણીની જ્યાં સપાટી હતી ત્યાંથી એ તૂટેલી દેખાતી હતી પેન્સિલ, બરાબર એ રીતે. તો આઈ હોપ કે તમને આ નોંધ ખ્યાલ આવી ગયો હશે. આની અંદરથી પણ વિદ્યાર્થી મિત્રો તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. બરાબર, ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. પ્રશ્ન નંબર 22 છે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું વક્રી ભવન એટલે શું અથવા વક્રી ભવનની વ્યાખ્યા આપો. તો હમણાં ઉપર તમે જે ચર્ચા કરી બસ એ જ વક્રી ભવન થશે અને એની અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ જોઈશું. જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી એટલે હવામાંથી બીજા પારદર્શક માધ્યમમાં એટલે કે પાણીમાં, આ તમને અલગ બતાવું છું એટલે તમને ખ્યાલ આવે, જે પેન્સિલનો ગ્લાસ આપણે કર્યો પ્રયોગ એ જ તમારે અહીંયા જોવાનું, પાણીવાળા ગ્લાસમાં પેન્સિલ મૂકતા ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે, આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે. અથવા જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ વાંકું વળે છે. બરાબર, તમે એક આ વસ્તુ લખી શકો છો, એક દિશા બદલાય છે એવો શબ્દ વાપરી શકો, એક વાંકું વળે છે એવો શબ્દ વાપરી શકો. અને ત્રીજું છે કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણની ઝડપ બદલાઈ જાય છે. આ ઝડપ બદલાઈ જવું એટલે પણ વક્રી ભવનની ઘટના, જે તમે પ્રિઝમની અંદર એક ક્વેશ્ચન્સ આવશે ત્યાં તમે આ વસ્તુ આનો ઉપયોગ કરશો. પરિણામે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના કિરણની પ્રકાશના પ્રસરણની દિશા બદલાય છે, આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે. તો આ રીતે ત્રણ વ્યાખ્યા છે, કોઈ પણ એક વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સની અંદર લખી શકો. બે માર્ક્સમાં પૂછાય તો તમારે બીજી વ્યાખ્યાઓ હોય એ પણ તમારે જોડે લખવાની. બરાબર, ચલો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 23. ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 23. કાચના લંબઘન ચોસલા વડે થતી પ્રકાશના વક્રી ભવનની અને પાર્શ્વીય સ્થાનાંતરની ઘટનાઓ સમજાવો. પદ્ધતિ, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને આ બધું સમજાવું એના કરતાં બેટર છે કે સીધી આકૃતિની અંદર સમજાવી દઉં અને આ બધું તમે વાંચી લેજો. વિદ્યાર્થી મિત્રો આની અંદર બીજું કશું જ નથી, સેમ ટુ સેમ આકૃતિ ઉપરથી તમારે બધું લખવાનું છે. બરાબર, તો હું તમને આકૃતિ ઉપર ફોકસ કરાવવા પ્રયત્ન કરીશ ને આખો પ્રયોગ તમને ડીપમાં સમજાવીશ. બરાબર, હવે અહીંયા ધ્યાન રાખજો, આ અવલોકનો અને આ ઉપરનો પેરેગ્રાફ બંને આકૃતિની અંદર આવી જશે અને તમારે એ રીતે જ તૈયાર કરવાનો રહેશે તો જ તમને ખ્યાલ આવશે. આ એક કાચનો સ્લેબ છે, મેં જે તમને આગળ બતાવ્યો હતો એ તમારે એક ડ્રોઈંગ પેપર લેવાનું, એની ઉપર કાચનો સ્લેબ મૂકી દેવાનો. કાચનો સ્લેબ મૂકીને વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા તમારી આંખ રાખવાની છે. બરાબર, જો અહીંયા તમારે આંખ રાખવાની અને આ કાચના સ્લેબને જોવાનું. આ કાચના સ્લેબની કિનારી તમે જુઓ એટલે અહીંયાથી તમને આ જે અહીંયા તમારી ડ્રોઈંગ પેપરની ઉપર બે ટાંકણીઓ તમારે લગાવી દેવાની. બરાબર, જેને નામ આપવાનું ઈ અને એફ. ત્રાંસી લગાવવાની વિદ્યાર્થી મિત્રો, આમ સીધી ઊભી નહીં લગાવવાની. બરાબર, આ રીતે નહીં, આમ બે ત્રાંસી તમારે ટાંકણીઓ લગાવવાની, ટોટલ ચાર ટાંકણીઓ લેવાની હોય છે. આ ત્રાંસી ટાંકણીઓ તમારે અહીંયાથી જોવા પ્રયત્ન કરવાનો, તો જ્યાં તમને બે દેખાય ને ત્યાં તમારે અહીંયા ટાંકણીઓ નહીં લગાવવાની. પરંતુ જ્યારે બે ટાંકણીઓ એક જ લાઇનમાં આવી જાય એટલે તમે આ જો સીધી રેખા જોઈ શકો છો. આ રીતે જ્યારે તમને સીધી રેખા જોવા મળે એટલે તમારે જી અને એચ બીજી બે ટાંકણીઓ લગાવી દેવાની. બરાબર, આ ટાંકણી તમે બીજી ટાંકણી આશરે લગાવશો તો ચાલશે, પરંતુ તમારે ધ્યાન રાખવાનું કે એક ટાંકણી તમે લગાવો ત્યારે આ બે ટાંકણીઓ તમને બે ના દેખાવી જોઈએ, એક જ દેખાવી જોઈએ લાઇનમાં. બરાબર, જેમ આપણે ઘણી વખતે લાઇનમાં એકદમ બધા છોકરાઓને ઊભા રાખ્યા હોય, આગળ મોટો એની પાછળ નાનો છોકરો સહેજ હોય, એની પાછળ એનાથી નાનો હોય, તો આપણાને એક જ દેખાય,
ત્રણ છોકરાઓ છે એવું દેખાય નહીં, એવી રીતે આપણે લાઈન સર બંને ટાંકણીઓ એક જ લાઈનમાં દેખાય એ રીતે ખોપી દેવાની। હવે જ્યારે તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો, આ જે તમારો કાચનો સ્લેબ હતો એની આસપાસ એ બી સી ડી એમ કરીને તમારે આ અંકિત કરી દેવાનું, બરાબર। ત્યારબાદ તમારે શું કરવાનું, તો આ ટાંકણીઓ હટાઈ અહીંયા એક તમારે ઊભો લંબ દોરી દેવાનો છે, આ ટાંકણીઓ હટાઈ દો અને અહીંયાથી તમે એક ત્રાંસી લીટી મારો આના ઉપર, આ એ બી રેખાખંડ ઉપર અહીંયાથી તમારે આ લંબ દોરવાનો, એન એન ડેસ નામ આપવાનું। એ જ રીતે તમારી આ બે ટાંકણીઓ હટાઈ દો અને આ એક ત્રાંસી રેખા દોરો અને અહીંયા જ્યાં સીડીને છેદે ત્યાંથી તમારે આ લંબ દોરવાનો, 90 અંશનો ખૂણો બનાવે એ રીતે। ત્યારબાદ તમારે આ જે સ્લેબ આપણે હટાઈ દીધો હોય તો આ જે ઓ અને અહીંયા ઓ ડેસ મળ્યું એને જોઈન્ટ કરવાનો। આ ડોટ 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 વાળી લાઈન અત્યારે હાલ આપણે દોરવાની નથી, એ હું થોડીક વાર રહીને તમને સમજાવું। હવે શું થયું તમે જુઓ, તો જ્યારે તમે આ સ્લેબ હટાઈ દીધો વિદ્યાર્થી મિત્રો, તો તમારું કિરણ આ રીતે આવ્યું, અહીંયાથી વાંકું વળ્યું અને અહીંયાથી પાછું આ બાજુ વાંકું વળ્યું। તો અહીંયા આ ઘટના એ કઈ ઘટના હતી, તો વક્રી ભવનની ઘટના હતી વિદ્યાર્થી મિત્રો, બરાબર। શું થાય તમને સમજાવું, તો આ હવાનું માધ્યમ છે અને આ કાચનું માધ્યમ છે। તમારે ખાલી એક નિયમ યાદ રાખવાનો છે હું જે તમને કહું, એ કે જ્યારે આપાત કિરણ અથવા કોઈ પણ કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે છે। તો આ થઈ ગયો તમારો લંબ, આ કિરણને આમ સીધું જવાનું હતું ડોટ 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 લાઈનથી, હવે તમે દોરી શકો છો, એને જવાનું હતું સીધું પણ એ આ બાજુ વળી ગયું, એટલે આ લંબ કહેવાય, તો લંબની તરફ વળ્યું। આમ જો આ ખૂણો મોટો છે એની જગ્યાએ આ ખૂણો નાનો છે, એટલે લંબ તરફ વાંકું વળ્યું કહેવાય। હવે તમારા માટે આ કાચનું માધ્યમ છે ઘટ માધ્યમ થઈ ગયું ને આ હવાનું માધ્યમ છે એ તમારા માટે પાતળું માધ્યમ થઈ ગયું। તો હવાના માધ્યમમાં જ્યારે પ્રવેશે ત્યારે ઉલટું થાય, તો કાચ જેવા માધ્યમમાંથી હવા જેવા માધ્યમની અંદર બહાર નીકળે કિરણ, બરાબર, એટલે કિરણ વક્રી ભવન થઈને બહાર નીકળે ત્યારે તે લંબથી દૂર જાય છે। તો આ તમારો લંબ થઈ ગયો, એને એકચ્યુઅલી જો હવે આ કિરણને ક્યાં જવાનું હતું, તો આ રીતે આવવાનું હતું વિદ્યાર્થી મિત્રો, આ રીતે સીધું આવે, એની જગ્યાએ એ કિરણ વળીને દૂર જતું રહ્યું। તો આ જે ખૂણો છે નાનો છે ને આ ખૂણો મોટો થઈ ગયો, બરાબર। તો તમારે ખાલી આ એક નિયમ યાદ રાખવાનો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વાંકું વળે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જાય છે, બરાબર। તો આ નિયમ તમે તૈયાર કરી દો વિદ્યાર્થી મિત્રો, એટલે તમારો આખો પ્રયોગ તૈયાર થઈ જશે। બસ હવે આ જે બધી વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો, ઉપર એનું નામકરણ આપીને લખવાનું છે। તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ ઉપરથી બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે। હવે હું ખાલી તમને ઉપરથી વિદ્યાર્થી મિત્રો એક બે મુદ્દા બતાવી દઉં, એટલે તમને ખ્યાલ આવે કે ઓહો આની અંદર કંઈ છે નહીં, બરાબર। જો આ પહેલાં આપણે શું કર્યું, ડ્રોઈંગ બોર્ડ લીધું, ડ્રોઈંગ બોર્ડ ઉપર પાનામાં મધ્યમાં એક કાચનો લંબઘન મૂકી દીધો, બરાબર, આપણે આ જે એ બી સી ડી નામ આપ્યું, પછી એને અંકિત કર્યો ને એને એ બી સી ડી નામ આપ્યું, ચાર એક સમાન ટાંકણીઓ લઈ લીધી, બરાબર, બે ટાંકણીઓ ઈ અને એફ શિરોલંબ એવી રીતે લગાડી જે એ બી સાથે ત્રાસો ખૂણો બનાવે, સીધો ના બનાવે, બરાબર। પછી ઈ એફ પ્રતિબિંબને લંબઘનની વિરુદ્ધની સપાટી બાજુથી જોયું અને ત્યાં આપણે જી અને એચ નામની ટાંકણીઓ લગાવી દીધી એક જ લાઇનમાં આવે એ રીતે। હવે ટાંકણીઓને લંબઘનના ચોસલાને ઉપાડી લીધું અને બધા આપણે બધી ટાંકણીઓ લઈ લીધી અને જોઈન્ટ કરી દીધા, બરાબર। ચલો હું થોડીક આકૃતિ બી તમને બતાવું એટલે તમને જોડે જોડે ખ્યાલ પણ આવે। આ ટાંકણીઓ લઈ લીધી બે, આ બે ટાંકણીઓ આપણે લઈ લીધી અને એને જોઈન્ટ કરવાનો પ્રયત્ન કર્યો, તો ઈ અને એફ ની અણીઓ સ્થાન જોડો અને રેખા એ બી સુધી લંબાઈ દીધા એને, બરાબર, આ રીતે આપણે લંબાઈ દીધા। એ જ રીતે આપણે નીચેથી જી એચને આ રીતે લંબાઈ દીધા, અહીંયાથી ઊભા લંબ દોરી દીધા જેના નામ આપી દીધા એન એન ડેસ અને એમ એમ ડેસ, બરાબર। ચલો આ બધું થઈ ગયું, ઓ નામ આપી દીધું જ્યાં છેદે ત્યાં, અહીંયા ઓ ડેસ નામ આપી દીધું। હવે આપણે આ બંનેને જોડી દીધા ઓ અને ઓ ડેસને, બરાબર। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઓ નામ આપો, અહીંયા ઓ ડેસ આપો જ્યાં આપણે આ લંબ દોર્યા હોય ત્યાં, ત્યારબાદ ઓ ઓ ડેસને પણ જોડી નાખો, ઓ ડેસને જોડ્યા પછી આપણે અહીંયાથી એક લંબ દોરો। તો આ જે લંબ દોર્યો ને વિદ્યાર્થી મિત્રો એ આપણી થઈ જાય પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના, એટલે કે આ કિરણને એકચ્યુઅલી આમ જવાનું હતું પણ એ આટલું અંતર કાપીને આ લેફ્ટ સાઈડમાં જશે એને સમાંતર જ, બંને રહેશે સમાંતર જ, પરંતુ જ્યારે આપણે કાચનો સ્લેબ હટાવીશું ત્યારે આટલું વળેલું કિરણ ઓટોમેટિક આપણાને પેન્સિલ ડ્રો કરીશું એટલે જોવા મળશે। જો કાચનો સ્લેબ રાખ્યો હતો તો આપણને આમ દેખાતું હતું, બરાબર, પરંતુ હકીકતમાં હતું આમ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ આપાત કિરણને બધું ડ્રો કરવાનું કામ કર્યું, હવે આપણે અવલોકન જોઈએ કે અવલોકન કરવાથી આપણને શું માલુમ પડ્યું, તો પ્રકાશનું કિરણ જે ત્રાંસું થયું એ આવશે એની અંદર, બરાબર।
હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ હું તમારી સમક્ષ રાખું અને તમને અવલોકન સમજાવવા કોશિશ કરું. ફટાફટ જોઈ લઈશું આપણે, બરાબર. ચલો, અહીંયા શું થયું વિદ્યાર્થી મિત્રો? તો આપણું આ પ્રથમ વક્રી ભવન થયું, બરાબર. તો એ આવશે આપણું આ પ્રથમ વક્રી ભવન. જવાનું હતું એને સીધા, પણ આ તરફ વાંકું વળ્યું, એટલે આપણે લખીશું પ્રકાશનું કિરણ EF એ O આગળ હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે તે લંબ MN તરફ વાંકું વળે છે. MNN આ લંબ તરફ વાંકું વળે છે, બરાબર. ત્યારબાદ હવે શું થયું? O આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે, એટલે અહીંયા હવે નીચેની બાજુ ઓડેસ આગળથી, બરાબર. ઓ નદી ઓડેસ છે, તો ઓડેસ આગળથી એ કાચમાંથી હવામાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર જાય છે, એટલે MM જે લંબ હતો એનાથી શું થાય છે? દૂર જાય છે. તો એનું બીજું વક્રી ભવન હતું. હવે અહીંયા જોવો વિદ્યાર્થી મિત્રો, તો નિર્ગમન કોણ R2, એટલે આ જે નિર્ગમન કોણ છે આવી રહ્યો R2, બરાબર. અને આપાત કોણ I1, આપાત કોણ I1, આ બંને હવામાં છે, તમે જોઈ શકો છો, બરાબર. તો એ બંને કેવા હોય? સમાન મૂલ્યના હોય. અહીંયાથી I1 અને આ જે R2 છે એનું મૂલ્ય કેવું થાય વિદ્યાર્થી મિત્રો? સમાન. એ આપણે ભૂતકાળમાં શીખી ગયા હતા. એટલે કે નિર્ગમન કિરણ એ આપાત કિરણની મૂળ દિશાને સમાંતર, આનું કારણ લંબગનની બંને AB અને CD ધાર બાજુ એક સમાન માધ્યમ હવા છે. એનો મતલબ એ થઈ ગયો કે ઉપર બી હવા છે અને નીચે પણ હવા છે, એના કારણે આપણાને સમાન દેખાય છે. આ જ રીતે આપાત કિરણ નિર્ગમન કિરણ સમાંતર છે, પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું માલુમ પડે છે અને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે, જે આકૃતિમાં LO વડે દર્શાવવામાં આવે છે. એટલે આટલું અંતર વિદ્યાર્થી મિત્રો એને કાપી નાખ્યું, આમ જવાનું હતું, એની જગ્યાએ આ GH માર્ગે આગળ વધ્યો. માટે આ જે ઘટના બની એ ઘટનાને આપણે પાર્શ્વીય સ્થાનાંતર કહીએ છીએ. ચલો, આના ઉપરથી શું નિર્ણય ઉપર પહોંચ્યા એ જોઈ લઈએ. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, એટલે હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. કાચમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય છે, બરાબર. આ બંને યાદ રાખવાના છે તમારે. નિર્ગમન આપાત કિરણને સમાંતર રહીને બાજુની તરફ ખસે છે. પ્રકાશના કિરણની બાજુ પર ખસવાની આ ઘટનાને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. એક માર્ક્સ માટે IMP પ્રશ્ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો, કે પાર્શ્વીય સ્થાનાંતર એટલે શું, બરાબર. આવા અમુક તો પ્રશ્નો હશે જ, જે તમારે 100માંથી 100 માર્ક્સ, મતલબ 80માંથી 80 ને સ્કૂલમાં 20માંથી 20 માર્ક્સ લાવવાની ગણતરી હોય તો તમારે આ બધી જ વસ્તુઓ તૈયાર કરવાની રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને અપ ધેન 70 ઉપર, 80માંથી 70 ઉપર માર્ક્સ લાવવાની ગણતરી હોય, એ લોકો ક્યારેય કોઈની પાસે IMP માગવું નહીં, બરાબર. પુસ્તક વાંચ કરો, અને આ રીતે આપણે જે આવી બુક્સ આપણી બનાવીએ છીએ એ પ્રશ્નોના જવાબ તમારે સમજવા માટે એ ગાઈડ જરૂરી હોય છે કે આ પ્રશ્નોના જવાબ આ રીતે લખાય. તો બુક્સને વાંચ કરવાની, અને આ રીતે તમારે જે બી કોઈ પુસ્તકો તમે લાયા હોય એમાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે અને એને કેવી રીતે લખવાનો એની પ્રેક્ટિસ કરવાની, બરાબર. આમ કાચના લંબગન ચોસલા વડે પ્રકાશનું કિરણ પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. સેના ઉપર ફોકસ કરશો તમે? આકૃતિ ઉપર. આકૃતિ અને 2-3 વખત પ્રશ્નનો જવાબ વાંચજો, મોટે થઈ જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 24. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 24. પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે? તો પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, વક્રીભવનની જે વ્યાખ્યા હતી ને એ જ તમારે અહીંયા લખવાની છે, એમ કહું તો ચાલે. ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે. મેં તમને કીધું હતું, ખબર છે કે આગળ આવો પ્રશ્ન આવશે, આ ઝડપમાં ફેરફાર થાય છે, આ પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ છે, બરાબર. તો એક પ્રકારે જે આપણી 3 વ્યાખ્યાઓ હતી એમાંથી આ એક વ્યાખ્યા જ છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ચલો, આ પ્રકાશનું એક કિરણ આપાત કરવામાં આવ્યું, આ પ્રિઝમ છે, તો અહીંયાથી એનું વક્રીભવન થઈ ગયું, તમે જોઈ શકો છો, બરાબર. તો આ જે વક્રીભવન થવાની ઘટના છે એની ઝડપમાં ફેરફાર થવાના કારણે થાય છે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રશ્ન નંબર 24 ને આજે જે પણ પ્રશ્નો ચલાવ્યા બધા સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર, નવા ધ્યેય અને નવા લક્ષ્ય સાથે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.